सूरत शहેરના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ હતી। સુરતના સરદાર માર્કેટ કડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી ગયો હતો, સાથે પાસોદરામાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી। વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પસરી છે, જેથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે, ત્યારે જૂન મહિનો શરૂ થતાં જ વરસાદના આગમનની ઘડીઓ ગણાતી જ હોય છે। દેશમાં કેરળ રાજ્યમાંથી ચોમાસુની એન્ટ્રી જૂન મહિનાથી શરૂઆતમાં જ થતી હોય છે, ત્યારે આ વર્ષે પણ સમયસર કેરળમાં મોન્સૂનની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જેને લઈ ગુજરાત રાજ્ય પર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસરને લઈને હવામાનમાં પણ અચાનક પલટો આવતો જોવા મળી રહ્યો છે। સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં વહેલી સવારે આકાશમાં વાદળોનો જમાવડો થતો જોવા મળ્યો હતો। સવારની પહોરમાં જ આકાશમાં ઘનઘોર વાદળો ચઢી આવતા વરસાદ શરૂ થયો હતો, ત્યારે સુરત અમદાવાદની સાથે આગામી 31મી મે થી 4 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે।